સરકારની મનરેગા યોજનામાં એક સુવ્યવસ્થિત કૌભાંડ ચાલી રહ્યું છે જેનું વધુ એક ઉદાહરણ વડોદરા જિલ્લામાંથી સામે આવ્યું છે સમસબાદ ગામની મનરેગા યોજનામાં બે વર્ષ પહેલા મૃત્યુ પામેલ મહિલાનું જોબ કાર્ડ બનાવી પંદર પંચોતેર દિવસની માસ્ટર રોલમાં હાજરી પૂરી સત્તર હજારથી વધુ રૂપિયાનું મહેનતાણું પણ ચૂકવી દેવાયું એટલું જ નહીં મૃતકના પરિવારની જાણ બહાર એટીએમ પૈસા પણ ઉપડી ગયા હતા જોકે નાણાં ઉપડ્યાનો મેસેજ મૃતકના પુત્રને જતા એ પણ ચોંકી ઉઠ્યો હાલ તો મૃતકના પુત્રએ આ મુદ્દે કાર્યવાહી કરી ન્યાયની માંગ કરી મૃતક ગંગાબેન પાટણવાડિયાનું પંદરમી ફેબ્રુઆરી બે હજાર બાવીસમાં અવસાન થયું હોવા છતાં કૌભાંડીઓએ એમના નામનું જોબ કાર્ડ બનાવ્યું હતું આ સાથે એમના નામના મસ્ટરમાં પંચોતેર દિવસ સુધી હાજરી પણ દર્શાવવામાં આવી એમના મહેનતાણાની રકમ સત્તર રૂપિયા એમના બેંક એકાઉન્ટ

સુધી પહોંચતા વિકાસ અધિકારી મમતા હીર ટીડીઓ સહિત ત્રણ કર્મચારીઓની બદલી કરી નાખી અને બદલી નોંધાવી હાલ તો વર્ણા પોલીસે ફરિયાદ નોંધી તપાસ નો શરૂ કર્યો છે કે મંડેગા યોજના જે સરપંચ છે કિશનભાઈ સનાભાઈ राठોડિયા ને જે તે સમય તલાટી ઉર્મિલાબેન જે તલાટી ગામના હતા એમના દ્વારા ચોખ્ખે ચોખ્ખું દેખાય આવે છે કે પૈસાના જે મનરેગા યોજનામાં ગંગાબેન હોવા છતાં એમની બોગસ હાજરી એમાં માટી કામમાં પૈસા પડ્યા છોકરા મેસેજ આવ્યો પછી અમે કેસ મેચ્યો એ લોકોએ તો આપણી બધું કશું આવ્યું નહીં અમે એ લોકો કને છે બધું કશું નહીં આવ્યું અમાન પંચોતેર દિવસની ભરવામાં આવેલી અને એ પંચોતેર દિવસની હાજરી દરમિયાનના તેઓના ना मतलब ये पंचवीस दिवस हाजरीना कुल रुपया सत्तर हजार नऊ सो पीस आंगाबेन एकाऊंटमा जमाला आणि ये पैसा कोई अन्य हिसमे एटीएममध्ये उपाडी आ, 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 मनरेगा योजना नि चिट करेल होय जेती એ બાબતે ટીડીઓ વડોદરા હોય માધુરીબેન પટેલ નાવએ અત્યારના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલી